ગુડ મોર્નિંગ બાળકો, ધોરણ 4 વિષય ગુજરાતી ભાગ 2 પાઠ 8 છે પત્ર લખવાની મજા. એમાં પહેલા ભાગમાં આપણે સમજાવી દીધો છે બાળકો. અત્યારે તમને સ્વાધ્યાયના સવાલ જવાબ લખાવ્યા છે. દરેક જણા નોટ કાઢશે અને મારી સાથે લખતા જશે, બરાબર? જો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. બાળકો, મેં લખેલા જ છે, અત્યારે તમે સમજી લો. પહેલો પ્રશ્ન છે, અશોકભાઈ ફોન બાળકોને કેવી રીતે શીખવે છે? તો કે અશોકભાઈ બાળકોને પ્રેમથી હસતા હસાવતા શીખવે છે. બીજું છે, દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની? તો કે દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની. ત્રીજો પ્રશ્ન છે, વડીલને કયા શબ્દોથી સંબોધન થાય? તો કે વડીલને પૂજ્ય કે આદરણીય. બાળકો આ ધ્યાન રાખજો, પૂજ્ય કે આદરણીય શબ્દથી સંબોધન થાય છે. પત્રના અંતે શું લખાય છે? આપણે પત્ર લખી લઈએ પછી અંતે આપણે છેલ્લે શું લખીએ છીએ? તો કે પત્રના અંતે વિદાય વચન લખાય છે. પ્રશ્ન 2, પત્ર લેખનમાં શી શી કાળજી લેવી જોઈએ? બાળકો, પત્ર લખીએ ને ત્યારે આપણે શી શી કાળજી લેવી જોઈએ તે ધ્યાન આપો. પત્ર લેખનમાં નીચેની કાળજી લેવી જોઈએ, જેમ કે પત્ર લખનારે પોતાના નામ, સરનામું, તારીખ, પત્રના મથાળે જમણી બાજુ લખાય છે. બાળકો, મેં તમને પાઠમાં સમજાવ્યું હતું કે આ જમણી બાજુ ત્યાં લખાય, બરાબર છે ને? જમણી બાજુ લખાય. પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવાનું. પત્ર લખતા હોઈએ ત્યારે આપણે યોગ્ય સંબોધન કરીએ છીએ. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ સરળ રીતે રજૂ કરવા. પછી આપણે પત્ર લખીએ ને તો આપણે શું શું લખીએ છીએ એ વિચારો રજૂ કરવા. પત્ર સારા અક્ષરે લખવો, યોગ્ય વિરામ ચિહ્નો મૂકવા, ભાષાકીય ભૂલો ન થવી જોઈએ. પત્ર મોકલનાર મોકલવાના કવર પર પત્ર મેળવનારનું પૂરું નામ, સરનામું, પિનકોડ નંબર લખવા જોઈએ, બરાબર? હવે જુઓ બાળકો, પ્રશ્ન ત્રણ એ તમારા ઘરમાં કોઈનો પત્ર આવેલો હોય તો એના ઉપરથી તમારે આ 4 પ્રશ્નો લખવાના રહેશે. પ્રશ્ન નંબર 4 છે એ હોમવર્કમાં છે બાળકો. પ્રશ્ન નંબર 4 હોમવર્કમાં છે, બરાબર? પ્રશ્ન નંબર 3 હોમવર્કમાં છે બાળકો, સોરી. પ્રશ્ન નંબર 3 હોમવર્કમાં રહેશે. પ્રશ્ન નંબર 4, નીચેના દરેક શબ્દ વિશે 1-2 વાક્યો લખો, બરાબર? આપણે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. પહેલું છે ટપાલી. તો ટપાલી સાયકલ પર આવે છે, તે ટપાલ લાવે છે. પછી બીજું છે કમ્પ્યુટર. કમ્પ્યુટર એ વિજ્ઞાનની મહાન શોધ છે, તે અનેક કામો જલ્દી અને ચોકસાઈપૂર્વક થાય છે. મોબાઈલ, તો કે મોબાઈલ સંદેશ લાવવો મેળવવા માટે ઉત્તમ સાધન છે, તેના બીજા અનેક ઉપયોગો થાય છે.
અશોકભાઈ એને કીધું તું ને બાળકો, મને તમારી બહુ યાદ આવે છે. પ્રશ્ન નંબર 6. પોસ્ટલ ઓફિસની મુલાકાત લો, ત્યાં શું શું મળે છે, દરેકની કિંમત કેટલી છે તેની નોંધ કરો. તો કે પોસ્ટ ઓફિસની અંદર આપણે જવાનું, ત્યાં શું શું મળે છે. તો કે પોસ્ટલ ઓફિસમાં અલગ અલગ બારીઓ છે, ત્યાં પોસ્ટ કાર્ડ, આંતરદેશીય પત્ર એટલે કે આંતરદેશી કવર આવે છે બાળકો, લીલા રૂમમાં પરમિલિયા, રેવન્યુ સ્ટેમ્પ કવર પર ચોંટાડવાની ટિકિટો, પછી મની ઓર્ડર ફોર્મ મળે છે, આ બધું વગેરે ઘણું બધું મળે છે. પછી પોસ્ટ ઓફિસની અંદર આપણે પૈસાની લેવડ દેવડ પણ કરી શકીએ છીએ બાળકો, ત્યાં ઘણી બધી સુવિધાઓ છે. પછી કીધું છે તમને કે ત્યાં તેની કિંમત લખો, તો આ દરેકની કિંમત તમને અહીંયા મેં લખેલું છે, અને આ દરેકની કિંમત અલગ અલગ હોય છે, એની કિંમત અલગ હોય છે. કોઈના 50 પૈસા હોય છે, કોઈના 2 રૂપિયા હોય છે, કોઈના 5 રૂપિયા હોય છે, બરાબર બાળકો. તો મેં તમને આ પ્રશ્નો લખાવ્યા છે, એ દરેક પ્રશ્નો તમારે નોટબુકની અંદર લખવાના છે, આ હોમવર્કમાં છે, બરાબર બાળકો. તમે સરસ અક્ષરે લખજો, ન સમજાય તો તમારા વાલીને મોકલજો, હું સમજાવીશ, બરાબર બાળકો. આવજો અને લખજો.